બજેટ સત્રનો છેલ્લો દિવસ ઓવેસીએ બાબરી મસ્જીદ જિંદાબાદના નારા લગાવ્યા શાહે કહ્યું જે લોકો ઇતિહાસ જાણતા નથી તેઓ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે સંસદમાં બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે લોકસભાની શરૂઆત સવારે અગિયાર વાગ્યે રામ મંદિર નિર્માણ માટે આભાર પ્રસ્તાવ પર ચર્ચા સાથે થઈ હતી બપોરે અઢી કલાકે ગૃહમંત્રી અમિત શાહે ત્રીસ મિનિટ સુધી સંબોધન કર્યું હતું તેમણે કહ્યું 22 જાન્યુઆરી 10000 વર્ષ માટે ઐતિહાસિક દિવસ બની બનવા જઈ રહ્યો છે દરેક વ્યક્તિએ આ સમજવું જોઈએ જેઓ ઇતિહાસ જાણતા નથી તેઓ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે 22 જાન્યુઆરીનો દિવસ 1528 માં શરૂ થયેલા અન્યાય માટેના સંઘર્ષ અને આંદોલનનો અંતિમ દિવસ છે ન્યાય માટેની લડાઈ અહીં પૂરી થઈ શાહ સમક્ષ એઆઈએમઆઈએમ ચીફ અસુદ્દીન ઓવેસીએ લોકસભામાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તેઓએ બે વખત બાબરી મસ્જિદ જિંદાબાદના નારા લગાવ્યા શાહનું ભાષણ શરૂ થતા જ તેઓ ગૃહમાંથી નીકળી ગયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાંજે પાંચ વાગે ભાષણ આપી શકે છે આ પહેલાં ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપવા પર રાજ્યસભામાં ચર્ચા થઈ હતી આ દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનગડે કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ ચૌધરી ચરણસિંહનું અપમાન કર્યું હું સહન નહીં કરી શકું તમારો વિરોધ અને નારા લગાવતા મેં મારી આંખે જોયા છે તમે ગૃહમાં જે વાતાવરણ ઊભું કર્યું તેનાથી દરેક ખેડૂતને દુઃખ થયું છે સ્ટાર ન્યુ સેવન હંમેશા સચ્ચાઈની સાથે